સુરતમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બીઆરટીએસના કોરિડોરમાં કાર ચલાવવા માટે પોલીસ કમિશનર સતીશ શર્માએ સસ્પેન્ડ કર્યા હતા. સ્થાનિક યુવાન અને પીઆઈની વાતચીતનો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે સુરતમાં બીઆરટીએસ લેનમાં ટ્રાફિક સર્કલ એકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર નકુમ બીઆરટીએસના કોરિડોરમાં ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે એક સામાન્ય માણસે તેમને ખખડાવ્યા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહત્વનું છે કે સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો બનાવવામાં આવે છે પરંતુ અને ટ્રાફિકના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવે છે ત્યારે હવે એક સ્થાનિકની તકેદારીથી પોલીસ ઇન્સ્પેક્ટરને સજા મળી છે. અમે સાહેબ જયારે બીઆરટીએસમાં નહીં ચલાવીએ, અમે જયારે બીઆરટીએસમાં ચલાવીએ સાંભળો મારી વાત સાંભળો, અમે બીઆરટીએસમાં જયારે ચલાવીએ બરાબર ત્યારે અમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને કોર્ટમાં લઈ જવાય જેને પોલીસ વાળા ચલાવે ડાયરેક્ટ. તમને પૂછું અમને લઈ જાય છે કોર્ટમાં અને તમે બીઆરટીએસ માં ગમે ત્યાં ચલાવશો ગાડી. આજની વિગત આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ જોડાયા છે. પ્રજ્ઞેશ, એક સ્થાનિકની જવાબદારી સામે આવી છે, સ્થાનિકે જે ટકોર કરી હતી તેમાં જ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, આજે પીઆઈ નિકુમનો જે વિડીયો સામે આવ્યો છે તે કઈ સમગ્ર શહેરમાં અને સમગ્ર રાજ્યમાં વાયરલ થયો હતો અને વાયરલ થયા બાદ તેની પર એક ઇન્કવાયરી બેસાડવામાં આવી હતી કે જાંગીરપુરા વિસ્તારના જે ચાર રસ્તા પાસેનું બીઆરટીએસ જે કોરિડોર છે ત્યાં પોતાની પ્રાઇવેટ વ્હીકલ વાહન લઈને તેઓ પસાર થઈ રહ્યા હતા અને ત્યારે જ સ્થાનિક લોકોએ તેમને રોકીને તેમની સાથે વાતચીત કરી હતી કે શા માટે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે અને આ વિડીયો વાયરલ થતા તાત્કાલિક સુરત પોલીસ કમિશનરે તેમની પર એક્શન લીધા છે અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ સમયે સમગ્ર બાબતની તપાસ પણ આભાર પ્રજ્ઞેશ સમગ્ર માહિતી આપવા બદલ. તો નિયમો બધા માટે સરખા છે તેવું કમિશનર દ્વારા આડકતરી રીતે કહેવામાં આવ્યું છે પીઆઈને સસ્પેન્ડ કરીને.